આજે આપણે ધોરણ 9 ના હિન્દીમાં વ્યાકરણનો જે વિભાગ સી છે એના વિશે માહિતી મેળવશું. આપણે જોઈએ છીએ કે વિભાગ આપણે પાર્ટ એ અને બી માં આપણું પ્રશ્નપત્ર સમાયેલું છે. પાર્ટ એ માં આપણને હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, જ્યારે પાર્ટ બી માં આપણને નિબંધલક્ષી એટલે કે મોટા પ્રશ્ન પૂછાય છે. એમાં પણ પાર્ટ બી છે એ ત્રણ સેક્શન એટલે કે ચાર સેક્શનમાં ભણાવી દીધો છે. પાર્ટ બી માં પણ બે કહી શકાય કે ચાર સેક્શન બનશે, કારણ કે જે એ છે એમાં ગદ્યલક્ષી, બી છે એમાં પદ્યલક્ષી, સી છે એમાં આપણને આમાં વ્યાકરણલક્ષી અને ડી માં જે હેતુ નિબંધલક્ષી જે પ્રશ્ન છે એવી રીતે પૂછાશે. તમે જાણો છો કે તમારી પરીક્ષા હવે નજીક છે ત્યારે આપણે આ પાર્ટ સી જે છે એટલે કે વિભાગ સી ની વાત આપણે કરીએ તો એમાં પહેલા તો કાવ્ય પંક્તિનો ભાવ સ્પષ્ટ કરો એવો આવો પ્રશ્ન હોય છે, જેમાં તમને કાવ્ય પંક્તિ આપેલી હોય એનો ભાવ સ્પષ્ટ કરવાનો હોય છે. એના તમને બે માર્ક, એક કાવ્ય પંક્તિના બે માર્ક હોય છે, જો બે પૂછાય તો ટોટલ ચાર માર્ક્સ હોય બરાબર. એવી જ રીતે એક પરિચ્છેદ એટલે કે પદ્ય અને ગદ્ય બે માં વિભાગ સી છે એ સમાયેલો છે. બીજો જે પ્રશ્ન છે, નિમ્નલિખિત પરિચ્છેદ અથવા તો એવું પૂછી શકે કે નિમ્નલિખિત ગદ્યાંશ કો પઢકર દિયે ગયે પ્રશ્ન કે ઉત્તર લિખીએ બરાબર. હવે આ ગદ્ય સમીક્ષા જ્યારે કરવાની હોય ત્યારે આપણે સૌ પ્રથમ કેટલા ટોપિક વિશે એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ કે કેવી રીતે ગદ્યાંશની સમીક્ષા કરવી પડે. તો પહેલું છે ગદ્ય ખંડને પૂર્ણ સ્વરૂપે એટલે કે જે પણ ગદ્ય ખંડ આપેલો છે એને આપણે સરખી રીતે બે થી ત્રણ વાર વાંચી લેવો જોઈએ, જેથી કરીને આપણે એના પ્રશ્ન જવાબ જે નીચે ચાર પ્રશ્ન હોય કે પાંચ પ્રશ્ન હોય એના પ્રશ્ન જવાબ આપણે સરખી રીતે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો પહેલું એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજું એ છે કે જે ગદ્ય ખંડ આપ્યો છે એને લઈને જે કઈ પ્રશ્ન નીચે આપ્યા છે એ પ્રશ્નને આપણે આ ગદ્ય ખંડમાંથી શોધવાના છે. તો આ ગદ્ય ખંડ તમારે જો બે વાર વાંચેલો હશે તો પ્રશ્ન તમે એક જ વારમાં એનો જવાબ લખી શકશો. ત્રીજું છે કે ઉત્તરમાં જેટલા અપેક્ષિત છે આપણે આવા બે પ્રશ્ન આમાં આ ગદ્યાંશને અનુલક્ષીને હોય છે કે અને બીજા બે પ્રશ્ન એવા હોય કે જેમાં તમારે આ ગદ્યાંશને અનુરૂપ સ્થિક લખવાનું હોય અથવા તો ગદ્યાંશને શીર્ષક આપવાનું હોય તો તમારે એનો ભાવાર્થ ક્લિયર કરવો પડશે. જો તમે આનો ભાવાર્થ ક્લિયર નહીં કરો તો તમને એનું શીર્ષક અથવા તો આ જે ગદ્યખંડ છે એની સ્થિક શું મળે છે એ તમને ખબર પડતી નથી. તો આ વસ્તુ તમારે જાણવી પડે. પછી આખો જ ગદ્યખંડ છે એ સરળ અને સ્પષ્ટ તમને થઈ જવો જોઈએ. ગદ્યખંડનો વિચાર અને ભાવ જો તમને સ્પષ્ટ હશે તો તમે એનું શીર્ષક આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમને આ મેં ગદ્યખંડ આપેલો છે એનું જો કે મનુષ્ય તો મનુષ્ય ની હે પક્ષુ પશુ પક્ષી જાણ જન્મ લેતે હે અપને ઉસ દેશ કો પ્રેમ કરતે હે જંગલ મેં પેદા હુએ કિસી જાનવર કો પિંજરે પિંજરે મેં બંધ કર સકતે હે ઉસે લાખ આરામ પહોંચાને કી કોશિશ કર સકતે હે પર સુખી નહીં હો સકતે ઉસે તો અપના જંગલ કા દેશ હી પ્યારા લગતા હે ઉસી તરફ મુક્ત આકાશ મેં ઉડને વાલે પક્ષી કો પિંજરે મેં બંધ કરકે સબ તરફ કા સુખ પહોંચાને વાચા હે તો ભી વહ કદાપિ સુખી નહીં હો સકતા ઉસકા દેશ ઉડતા આકાશ પેડો કી શાખાએ ઓર ઘોસલા હે વહાં પર ધૂપ વર્ષા ઓર ઠંડ કે કષ્ટ સહકર ભી સુખી રહ સકતા હે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આ જ ગદ્યખંડ છે એને વાંચી લીધો હશે એના જે પ્રશ્ન છે એને તમે સરખી રીતે ઉત્તર લખી શકશો, જેમાંથી તમને પહેલો પ્રશ્ન છે પિંજરે મેં બંધ જંગલી જાનવર સુખી ક્યું નહીં હો સકતે એવો પ્રશ્ન આપ્યો હોય તો તમે તરત જ એને જો સરખી રીતે મગજમાં ઉતાર્યો હોય લખી શકો જંગલી જાનવર અપને દેશ કો અપની જન્મભૂમિ કો બહુત પ્રેમ કરતા હે જબ વહ અપની જન્મભૂમિ જંગલ સે દૂર હો ઓર પિંજરે મેં બંધ નહીં હોતા. અહીંયા આગળ આપણે આ જે પ્રશ્ન છે કે
संसार में आनंद लेवो हो पशु पक्षी जहाँ जन्म लेते हैं अपने उस देश को प्रेम करते हैं आना चार मार्क्स